हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 कॉमर्स अने आर्ट्स माटे विषय अर्थशास्त्र। विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 4 नी वात अगाउ शुरू करी हती, हवे त्यांथी आपणे आगळ वधीए। ए पहेला आपणे याद करी के आपणे बैंको ने बे रीते अभ्यास करवानी वात थई हती। एक व्यापारी बैंक अने बीजी मध्यस्थ बैंक। आपणे मात्र व्यापारी बैंक नी शुरुआत करी हती, जेमां आपणे व्यापारी बैंक नो परिचय मेळव्यो अने त्यारबाद व्यापारी बैंक ना आपणे कार्यो समझ्या हता। ए कार्यो बे प्रकारना हता। एक व्यापारी बैंक ना मुख्य कार्य, जेमां आपणे थापणो स्वीकारवी, धिराण करवू अने आंतर बैंकिंग व्यवहारों करवा, शाख सर्जन नु कार्य करवू वगैरे जेवा कार्यों नो आपणे अभ्यास ए मुख्य कार्यों मां करी चुक्या। हवे आवे छे व्यापारी बैंक ना गौण कार्य। आनु बीजू कार्य छे, व्यापारी बैंक नु पहेलू कार्य एना मुख्य कार्य अने बीजा कार्य एना गौण कार्य। तो अहीं आपणे एना गौण कार्यो नो अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों, आ प्रश्न त्रण गुणमां पूछाय छे। परीक्षामां घणी वखत बे गुणमां पण तमने आमांनो कोई एक मुद्दो पण पूछे तो पण तमारो आ त्रण गुणनो प्रश्न तैयार थयेलो होय तो बे गुणना प्रश्नो लखवामां तकलीफ थती नथी। एटले आ प्रश्न खूब अगत्यनो छे, મહત્વનો છે, ધ્યાનથી સમજજો, બરાબર? ચાલો આપણે શરૂ કરીએ ને। વેપારી બેંકના ગૌણ કાર્યોમાં પહેલું કાર્ય આવે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। ગ્રાહકનું એજન્ટ પણ છે બેંક અને ઉપરાંત એને સેવાઓ પણ આપે છે। ગ્રાહકના એજન્ટો એટલે શું? આપણે એજન્ટ શબ્દ ઘણી વખત વાપર્યો હશે, જે તમારા વતી તમારા કાર્યો કરી આપે એને એજન્ટ કહેવાય। અહીંયા બેંક તમારા માટે ની એક એજન્ટ બની જાય છે। તમારા જે કંઈ પણ અગત્યના કાર્યો છે જે બેંક સાથે સંકળાઈને થઈ શકે તેમ હોય એ તમામ કાર્યો તમારા વતી બેંક કરી આપે છે। જોઈએ તો બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે। આ ઉપયોગી સેવાઓની વાત કરીએ તો ઘણી વખત આયાતકાર અને નિકાસકારો અજાણ્યા હોય, એકબીજાને ઓળખતા ન હોય, તો વિશ્વાસ કઈ રીતે કરવો? કે આયાતકાર છે, નિકાસકાર પર ભરોસો કેમ કરે કે એ વ્યક્તિ ફ્રોડ નથી, અથવા નિકાસકારે આયાતકાર ઉપર ભરોસો કેમ કરે કે આ વ્યક્તિ બરાબર છે કે નહીં? એના માટે બેંક એને શાખનું પ્રમાણપત્ર આપે છે। આયાતકાર અને નિકાસકાર વચ્ચે વ્યવહાર સરળતાથી થઈ શકે એ માટે બેંક એને શાખનું પ્રમાણપત્ર આપે છે, એને આપણે લેટર ઓફ ક્રેડિટ પણ કહી શકાય છે। બીજું કાર્ય આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહીધરી આપે। બાહીધરી એટલે ગેરંટી આપે। કોઈ પણ પ્રકારે, ધારો કે તમે બેંકમાંથી લોન લેતા હોય અથવા બેંકમાંથી નાણાં ધિરાણ કરતા હોય તો એ સમયે બેંક જ તમારા બાંયધરી તરીકે કાર્ય કરશે, કારણ કે તમારા રેકોર્ડ ખૂબ સારા હશે, બેંકના વ્યવહારો તમારા ખૂબ સારા હશે, તો બેંકને એ ખબર છે કે આ વ્યક્તિ જે કે પણ નાણાકીય વ્યવહાર કરે છે એ આર્થિક દ્રષ્ટિએ સદ્ધર છે। એવા સંજોગોમાં બેંક પોતે બાંયધરી હાથમાં લે છે। બેંકો કરવેરાના ચલણો ભરવાની સુવિધા પણ પૂરી પાડે છે। ગ્રાહકોના જે કે પણ કરવેરા ભરવાના હોય એ બેંક દ્વારા ડાયરેક્ટ ભરી શકાય છે। સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા પણ આપે છે। ઘણી બેંકોમાં તમને લોકર જોવા મળે છે, એ લોકરમાં ગ્રાહકો પોતાના અગત્યના દસ્તાવેજો, અગત્યના કાગળિયાઓ, સોના ચાંદીના ઘરેણાઓ વગેરે એમાં સાચવી શકે છે, જેના બદલામાં બહુ નજીવો દરે એ ભાડું વસૂલ કરતા હોય છે, પણ તમારી એ મૂડીને સાચવી આપે છે। એ સુવિધા સેફ ડિપોઝિટ વોલ્ટની સેવા દ્વારા બેંકો પૂરી પાડે છે। આમ આવી અનેક પ્રકારની સેવાઓ બેંક સીધી રીતે ગ્રાહકોને પૂરી પાડે છે। ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ
એટલે જેને માઇક્રો ફાઇનાન્સ કહેવાય 1 લાખ 2 લાખ 3 લાખ એ માઇક્રો ફાઇનાન્સ પણ પૂરું પાડે છે જેથી કરીને ગ્રાહકોના કોઈ નાના અમથા કાર્યક્રમો હોય જેના માટે તેને નાણાંની જરૂર પડતી હોય તો બેંક આ કાર્યો પણ એના વતી કરી આપે છે આગળ ધંધામાં વ્યક્તિગત સોદાઓ ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ એટલે આપણે ડીડી કહીએ પે ઓર્ડર આ સુવિધા પણ બેંક પૂરી પાડે છે કે તમારે કોઈ પણ વ્યક્તિગત રીતે અન્ય કોઈ વ્યક્તિને નાણાં ચૂકવવાના હોય તો એને ડ્રાફ્ટ પણ આપી શકો અથવા પે ઓર્ડર પણ આપી શકો અથવા ડ્રાફ્ટ લઈ શકો અથવા પે ઓર્ડર મેળવી શકો એના દ્વારા નાણાકીય વ્યવહારોને સરળતા બનાવવામાં આવે છે કે જેથી ગ્રાહકોએ વારે વારે બેંકોના ધક્કા ખાવાની જરૂર પડતી નથી એટલે બેંકના ગ્રાહકોના એજન્ટ બનીને આ બધી સેવાઓ બેંક આપે છે તો આ એની પહેલી સેવાઓ છે ગ્રાહકના એજન્ટ તરીકે એને ઉપયોગી સેવા પૂરી પાડે છે આ એનું પહેલું ગૌણ કાર્ય છે એનું બીજું ગૌણ કાર્ય છે આધુનિક સમય સાથે સેવાઓ પૂરી પાડવાનું વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ અત્યારે આધુનિક સમય એ ટેકનોલોજીનો સમય છે તમે પણ આજે જે વિપરીત પરિસ્થિતિના કારણે તમે ઓનલાઈન એજ્યુકેશનનો ભાગ બની ચૂક્યા જે તમે કદાચ ગયા વર્ષે કલ્પના પણ ન કરી હતી કે આપણે ઓનલાઈન એજ્યુકેશનનો આપણે લાભ લેવો પડશે તો એ આધુનિકતાને કારણે ટેકનોલોજીના માધ્યમથી તમે અને હું એકબીજા સાથે આ ટેકનોલોજી દ્વારા જોઈન્ટ થયા છીએ એ આધુનિક સ્વરૂપ છે અને ટેકનોલોજીમાં ઘણા બધા પરિવર્તનો આવતા રહે છે અને આવા પરિવર્તનો સતત ચાલુ રહેવા જેમાં બેંક પણ બાકાત રહી નથી અત્યારે બદલાતા સમય સાથે બેંકોમાં પણ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે બેંકોમાં પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા ગ્રાહક ઘરે બેઠા બેઠા પોતાના મોબાઈલ કે પોતાના કોમ્પ્યુટરના માધ્યમથી બેંકનું પોતાનું આઈડીના માધ્યમથી બેંકના કોઈ પણ વ્યવહાર ઘરે બેઠા બેઠા કે કોઈ પણ જગ્યા પર બેઠા બેઠા મોબાઈલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના માધ્યમથી આ વ્યવહારો કરી શકે છે એટલું સરળ બન્યું છે બેંકોનું ખ્યાલ અને કાર્ય પદ્ધતિ એ સમય સાથે સતત બદલાતા રહે છે અને બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ પણ થતું રહે છે કારણ કે બેંકો પણ એવું ઈચ્છે છે કે વધુ ને વધુ સરળતાથી ગ્રાહકો વ્યવહારો કરતા થાય અને વધુ વ્યવહારો થાય જેથી અર્થતંત્ર વધારે વેગ પકડે એ માટે બેંકો પણ સતત નવીનીકરણ સાથે સંકળાયેલી જોવા મળે છે આજના આધુનિક સમયમાં કોઈ એક વ્યક્તિના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં નાણાંને ટ્રાન્સફર કરવા હોય તો હવે આમ ચપટી વગાડતા 2 મિનિટમાં જ એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર થાય છે જેના માટે તમે 11માં ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થામાં જે કોમર્સના વિદ્યાર્થીઓ છે એ વાણિજ્ય વ્યવસ્થામાં ભણી ચૂક્યા છે NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કે જેમાં આ એક એવું ફંડ ટ્રાન્સફર છે કે જેના માટે તમારે બેંકમાં જઈને ગમે એટલી મોટી રકમ વધી 2 લાખ NEFT રૂપિયા 2 લાખ સુધીની થઈ શકે કે જે તમારે ચેક માટે ચેક બીજાના ખાતામાં જમા કરાવો 2 દિવસની રાહ જોવાની ક્લિયરિંગ માટે 2 દિવસ પછી ખાતામાં રૂપિયા આવે એવી કોઈ માથાકૂટ કરવી પડતી નથી તમારે બેંકમાં જવાનું તમારો ચેક આપવાનો અને એ બાબતે તમારે ખાલી એટલું કહેવાનું NEFT કરવાની છે આ ખાતા નંબર અને આ નામમાં કેટલા રૂપિયાની જો NEFT હોય તો વધુમાં વધુ 2 લાખ NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર વધુમાં વધુ કેટલા રૂપિયાનું થઈ શકે 2 લાખનું અને એ પણ જે ખાતામાંથી તમે NEFT કરાવશો એ અન્ય ખાતામાં જમા થશે અન્ય વ્યક્તિ એને રોકડ ઉપાડ કરી શકતો નથી હા NEFT રોકડમાં જમા કરાવવા 50,000 સુધીની સુવિધા આપી છે પણ એનાથી વધારે નહીં આ NEFT અને ત્યારબાદ RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કે જેમાં 2 લાખ થી વધુના કોઈ પણ વ્યવહાર હશે તો એના માટે RTGS કરવામાં આવે છે 2 લાખ સુધી કોણ હોય NEFT અને 2 લાખ ઉપરનો RTGS નાણાં ટ્રાન્સફર કરવા હોય તો RTGS આમ તમે ગણતરીની મિનિટોમાં એક વ્યક્તિના ખાતામાંથી બીજી વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા અત્યારે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બેંકો આ સુવિધાઓ મેળવી રહ્યા છે અને આપી રહ્યા છે આ બધું જ
આ સિસ્ટમને કારણે શક્ય બન્યું આ બધી સુવિધા જે બેંકોએ ઉપલબ્ધ કરી એ કોર સિસ્ટમને કારણે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રીઅલ ટાઈમ એક્સચેન્જ ના લીધે શક્ય બની છે આ કોર સિસ્ટમ એટલે શું અત્યારે તમારું ખાતું જે બેંકમાં હશે તમે એ શાખાના ખાતેદાર નથી તમે બેંકના ખાતેદાર છો અત્યારે ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 6000 જેટલી બ્રાન્ચ છે હવે તમારું ખાતું સ્ટેટ બેંકની કોઈ પણ બ્રાન્ચમાં હોય તમે ગ્રાહક SBI ના છો અને ભારતની કોઈ પણ 6000 બેંકમાંથી તમે તમારો વ્યવહાર કરી શકો છો એ હવે જે મર્યાદા હતી કે તમારું ખાતું જે બેંકમાં હોય ત્યાંથી જ વ્યવહાર કરી શકો એ મર્યાદાને આ સિસ્ટમના માધ્યમથી દૂર કરવામાં આવી છે અને દરેક માટે IFSC કોડ દરેક બેંકોને આપેલો છે જે બેંકો આ IFSC કોડ ધરાવતી હશે એ તમામ બેંકો NEFT અને RTGS ના તમામ વ્યવહારો કરી શકે છે અત્યારે વર્તમાન સમયમાં બેંકો આ સુવિધાનો લાભ મોટા પ્રમાણમાં ગ્રાહકોને પૂરો પાડે છે અને ગ્રાહકો પણ ગેરેની બેંકના ખાતેદારો પણ આ સુવિધાઓનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે આ ઉપરાંત બેંકો હજી એક વધારાની સેવા પૂરી પાડે છે એ છે ડીમેટ ખાતા ડીમેટ ખાતાની સગવડ પણ પૂરી પાડે છે જેમાં તમારી કોઈ પણ પ્રકારની જામીનગીરીઓ છે શેર ડિબેન્ચર બોન્ડ એને તમારે ભૌતિક સ્વરૂપે એટલે કે કાગળિયાના સ્વરૂપે તમારી પાસે સાચવવાની જરૂર નથી એને તમે અભૌતિક પ્રમાણમાં તમે એને સાચવી શકો છો ભૌતિક સ્વરૂપે સાચવવાની જરૂર ન પડે એ માટે તમે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમે એ તમારા તમામ પ્રકારના કાગળિયાઓને સાચવી શકો એ માટે ડીમેટ ખાતાની સગવડ પણ અત્યારે બેંકો પૂરી પાડે છે જેથી તમે કોઈ પણ કંપનીના શેર ડિબેન્ચર કે બોન્ડ ખરીદો છો તો તમારે એને કોઈ ભૌતિક કાગળની જરૂર પડતી નથી તમારું ઓનલાઈન ડીમેટ ખાતું હશે એ ડીમેટ ખાતાની અંદર તમામ પ્રકારના તમે વ્યવહારો કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પણ સુવિધા કે સેવા બે ગુણની છે અને આધુનિક સેવાઓ પણ બે ગુણની છે આ આખો પ્રશ્ન જોઈએ એનું જે ગુણ કાર્ય છે તો એ કેટલા ગુણમાં પૂછી શકે 3 ગુણમાં પૂછી શકે હવે વેપારી બેંકોનું અસ્તિત્વ આપણે આગળનો પ્રશ્ન લઈએ અહીંયા આપણે વેપારી બેંકના કાર્યો પૂર્ણ કર્યા જે 3 ગુણનો પ્રશ્ન હતો આગળનું જે કાર્ય હતું આ ગુણ કાર્ય 3 ગુણનું મુખ્ય કાર્ય 5 ગુણમાં પૂછી શકે છે આ નોંધ કરી લેજો હવે આગળ વધીએ તો અહીંયા વેપારી બેંકનો છેલ્લો ટોપિક છે આના પછી આપણે વાત કરીશું મધ્યસ્થ બેંકોની આપણે બે બેંકોની વાત કરવાની હતી એમાં પહેલી વેપારી બેંક જે અહીંયા પૂરી થશે અને આની પછી ના વિડીયોમાં આપણે વાત કરીશું મધ્યસ્થ બેંકોની હવે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ આ પણ ઘણી વખત બે ગુણ કે 3 ગુણમાં પ્રશ્ન પૂછી શકે 3 ગુણ પણ છે અને સાથે બે ગુણમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ કેવું છે અને કેટલું છે એની તપાસ કરી તો ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે જેમ કે ICICI બેંક છે તો ખાનગી માલિકીની છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો જાહેર માલિકીની છે એમ ભારતમાં વેપારી બેંકો બે પ્રકારની છે ખાસ 1991ના આર્થિક પરિવર્તન આ યાદ છે તમને વિદ્યાર્થી મિત્રો આર્થિક પરિવર્તનો એટલે શું તો કે LP અને G આનું પૂરું નામ કેટલાને ખબર છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ આવું થાય નહીં આનું પૂરું નામ છે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન જે 1991ના આર્થિક સુધારાઓ કહેવાય ભારતમાં એ 1991ના આર્થિક સુધારા થયા ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ના પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પણ શું થયો હતો પ્રવેશ થયો હતો આજે આપણા દેશમાં વેપારી બેંકો છે એમાં ખાનગી આપણા દેશની બેંકો તો છે જ સાથે આંતરરાષ્ટ્રીય બેંકો પણ તેમાં જોવા મળે છે અને કાર્યરત છે આ ઉપરાંત આ વેપારી બેંકો તો છે જ સાથે અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સહકારી બેંકો પણ જોવા મળે છે અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી વ્યક્તિઓ એટલે કોણ જે મુલતાનિયાઓ પઠાણિયાઓ શાહુકારો લાલાઓ આ બધા વ્યક્તિઓ જે ગામડાના લોકોને ઊંચા ચક્રવૃદ્ધિ વ્યાજે નાણાં આપે છે
बधा असंगठित नाणा बजारना व्यक्तिओ कहेवाय जे आरबीआई ना कोई लिस्ट मां के शेड्यूल मां आवता नथी। साथे सहकारी बैंकों जेने आ व्यापारी बैंकोना कायदाओ करता अलग कायदाओ द्वारा ए बैंकोनी स्थापना करवामां आवी होय एवी बैंकोने पण व्यापारी बैंक ज कहेवाय, ए सहकारी बैंको छे, ए पण अस्तित्वमां छे। परंतु व्यापारी बैंकनी कायदेसरनी व्याख्या मुजब एवुं कहेवाय के बैंकिंग ना कार्यो करती जे संस्थाओ आरबीआई ना 1934 ना धारानी बीजी अनुसूची एटले शेड्यूल, बीजा शेड्यूल में जे शेड्यूल में आवतु होय ए बीजी अनुसूची में प्रवेश पामी होय तेने शेड्यूल बैंक कहेवाय छे। के बैंक कहेवाय? शेड्यूल बैंक। घणी बैंकोनी नीचे लख्यु नॉन शेड्यूल बैंक तो ए आरबीआई नी बीजी अनुसूची मां नाम प्राप्त करती नथी। जे बीजी अनुसूची मां नाम प्राप्त करती न होय ए बैंकोए मात्र आरबीआई नक्की करेलो फंड ज एने आपवानो, एटले डिपोझिट ज आपवानी होय छे। बाकीना तमाम व्यवहार ए बैंक पोतानी रीते करशे अने आवी बैंको जो खर्चामां जाय तो आरबीआई एने अमुक लेवल करता वधारे मदद करती नथी। पण जे बैंको शेड्यूल मां आवे छे, बीजी अनुसूची मां आवे छे, जेटली बैंको आरबीआई नी बीजी अनुसूची मां आवती होय ए तमाम बैंको ने साचवी अने जाळवी राखवानुं कार्य आरबीआई नुं होय छे, एनी जवाबदारी मां आवे छे। जे शेड्यूल बैंक छे ए ज खरी बैंक छे। आवी बैंक ने आरबीआई ना बधा ज नियमो अने धाराधोरणो लागू पड़े छे। विद्यार्थी मित्रो, घणी वखत आवुं पूछाय भारत मां बैंकोनुं व्यापारी बैंकोनुं अस्तित्व आपो तो आटलो नानो टूंको ख्याल बे गुणमां तमारे एने लखवानुं रहेशे। હવે આ શેડ્યુલ બેંકોની વાત તો કરી તો અહીંયા તમને દેખાય છે શેડ્યુલ બેંકોનું ચાર્ટ છે। ભારતમાં શેડ્યુલ બેંકો બે પ્રકારની, એક વેપારી બેંકો અને બીજી સહકારી બેંકો। અસંગઠિત બેંકો છે જ નહીં, અસંગઠિત નાણાં બજારના વ્યક્તિઓ છે પણ એ બેંકો કહેવાય નહીં, બેંકો આ જ છે, વેપારી બેંકો અને સહકારી બેંકો। એમાં સહકારી બેંકોના કોઈ પ્રકાર નથી પણ વેપારી બેંકોના ચાર પ્રકાર છે। એક જાહેર ક્ષેત્રની વેપારી બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધી બેંકો જાહેર ક્ષેત્રની બેંક। ખાનગી ક્ષેત્રની બેંક એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક એ ખાનગી ક્ષેત્રની બેંક છે। ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, ફેડરલ રિઝર્વ સિસ્ટમ એ વિદેશી બેંકો છે, એ ભારતમાં અત્યારે ફેડરલ બેંક તરીકે કાર્યરત છે। આ ઉપરાંત પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે રિજનલ રૂરલ રિજનલ બેંક્સ એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો કહેવાય। ગામડાની અંદર તમને આવી બે પ્રકારની બેંકો જોવા મળે છે, એક જમીન વિકાસ બેંક અને બીજી ખેડૂત માટેની સ્પેશિયલ બેંકો જે દરેક ગામડાઓમાં ખોલવામાં આવી છે, જમીન વિકાસ બેંકો તરીકે ઓળખવામાં આવે છે। આવી બેંકોને આપણે શેડ્યુલ બેંક તરીકે ઓળખીએ છીએ અને એ શેડ્યુલ બેંક એ વેપારી બેંક છે। આ આપણો શેડ્યુલ બેંકોનો ચાર્ટ થયો, આ વેપારી બેંકોના અસ્તિત્વનો ખ્યાલ થયો, આ બે ગુણમાં, આ પ્રશ્ન ત્રણ ગુણમાં। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વેપારી બેંકોનો પરિચય અને ખ્યાલ અને અભ્યાસ પૂર્ણ થાય છે। હવે પછીના આગળના વિડીયોમાં આપણે મધ્યસ્થ બેંક વિશે ચર્ચા કરીશું કે દુનિયાના બધા દેશો એક મધ્યસ્થ બેંક નિભાવે છે એમ ભારત પણ એ મધ્યસ્થ બેંક નિભાવે છે। તો ભારતની મધ્યસ્થ બેંક કઈ છે, અન્ય દેશોની મધ્યસ્થ બેંક કઈ છે, એ કેવી રીતે કામ કરે છે એનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું।